ભાગ્યો નથી, જો દેશ ના છોડ્યો હોત તો તાલિબાનો મને ફાંસીએ લટકાવી દેત. તાલિબાનોની દહેશત. કાબુલ એરપોર્ટ પર ફરી ફાયરિંગ થયું તો અફઘાની લોકો પર તીક્ષ્ણ હથિયારો અને ચાબુકો વડે હુમલા કરાયા. રેર ઓફ ધ રેર, વાંકાનેરના ફોટોગ્રાફરે 8 દિવસ સુધી સતત 4 થી 5 કલાકની તપસ્યા કરી, 2.5 ઇંચની દેવચકલીની દિનચર્યા કેમેરામાં કેદ કરી અને માળો બાંધવાથી લઈને બચ્ચાની દેખભાળ સુધી બધું જ કેમેરામાં કેદ થયું. સોમનાથની સુંદરતામાં વધારો. 1 કિલોમીટર લાંબો સમુદ્ર દર્શન વોકવે તૈયાર કરવામાં આવ્યો. કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. અમદાવાદમાં ડબલ મર્ડર. મણિનગરમાં માતા અને કાકાની હત્યા કરી પુત્ર 2 દિવસ સુધી લાશ સાથે રહ્યો. પછતાવો થતાં 3 વાર આત્મઘાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ બચી ગયો. માતાએ ગરીબીમાં જોયેલું સપનું દીકરાએ પૂર્ણ કર્યું. 50મા જન્મદિવસ નિમિત્તે દીકરાએ માતાને આપ્યું સરપ્રાઈઝ. હેલિકોપ્ટરમાં બેસાડી સંપૂર્ણ શહેરનું ચક્કર લગાવ્યું. તંત્ર એક્શન મોડમાં. એએમસીએ રોગચાળો વકરતા 2300 એકમોનું ચેકિંગ કરી 1200 એકમોને નોટિસ ફટકારી 31 લાખથી વધુનો દંડ વસૂલ્યો. પોર્નગ્રાફી કેસ. રાજકુંદ્રાને હાઈકોર્ટે વકચાળાની રાહત આપી. ધરપકડ પર રોક અને જામીન પર 25 ઓગસ્ટે સુનાવણી. દર્શક મિત્રો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો અને અમારી રાય અનંતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં.